વીરપુર ખોડલધામ ખાતે દર વર્ષે યોજાતી પદયાત્રા અને રાસોત્સવ આ વર્ષે રદ રાખવામાં આવ્યા છે, જ્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવી 100 ભાવિકો સાથે ધ્વજા ચડાવવા અને અન્નપૂર્ણાલય ખુલ્લું મૂકવામાં આવશે અને આ નવે નવ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજથી શરૂ થતી નવરાત્રી દરમિયાન કોરોના સંક્રમણ વધે નહીં તે માટે મંદિર ખાતે દર વર્ષે યોજાતા રાસોત્સવ પદયાત્રા રદ રાખવામાં આવ્યા છે, પરંતુ લાખો ભાવિકો ઘર બેઠા માના દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજનના ભાગરૂપે સોશિયલ મીડિયા પર લાઈવ આરતીના ભાવિકોને દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે। અને આજે પ્રથમ નોરતે સાંજે 6:30 કલાકે શ્રી ખોડલધામના ઓફિશિયલ ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ પર આરતીના લાઈવ દર્શન કરાવવામાં આવશે। તેમજ ખોડલધામના કેમ્પસ ઇન્ચાર્જ નિલેશ માથુકિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે સરકારની નવી ગાઈડલાઈન મુજબ ધ્વજારોહણ કાર્યક્રમમાં હવે 100 ભાવિકો ઉપસ્થિત રહી શકશે, તેમજ મંદિરનું પરિસર અને અન્નપૂર્ણાલયને પણ ભાવિકો માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભાવિકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, માસ્ક પહેરવાનું તેમજ હાથ ધોઈને જ મંદિરમાં પ્રવેશવાના સરકારના નિયમોનું સખ્ત પાલન કરવાનું રહેશે। મારું નામ ક્રિષ્ના લિંબાસિયા છે। રાજકોટથી અમે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ। આજે નવરાત્રીનો પહેલો દિવસ છે એટલે આ કોરોનાના મહાભયંકર રોગને કારણે અહીંયા નવરાત્રી પદયાત્રા બધું બંધ કરવામાં આવ્યું છે, પણ એ આ નિર્ણય જે છે એ આ લોકોનો સાચો છે। પબ્લિક માટે આ બધું કરવામાં આવ્યું છે અને ઘણા લોકો ઘરે બેસીને માતાજીની શ્રદ્ધા આસ્થા કરે છે, ઘણા અહીંયા આવીને કરે છે, તો માતાજી સૌને સુખી રાખે, સૌને આશીર્વાદ આપે અને આ રોગ નવરાત્રી જાય ત્યાં હારે એની હારે રોગ પણ વયો જાય, કોરોના પણ વયો જાય અને દિવાળી સૌની સારી જાય, નવું વર્ષ પાછું પહેલેથી સરસ આવે એવી મારી આશા છે અને માતાજી પણ સૌને એવા આશીર્વાદ આપે। નવરાત્રીનું આજે પહેલું નોરતું હોય માતાજીના આરાધના રૂપે આજે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સાંજે 6:15 વાગે ફેસબુક લાઈવ આરતી તેમજ ખોડલધામની વેબસાઇટ ઉપરથી લાઈવ આરતીના દર્શનાર્થીઓ નિહાળી શકશે, તેમજ નવરાત્રી દરમિયાન રોજ 2000 માતાજીને ચડશે, તેમજ યજ્ઞ રોજ ચાલુ રહેશે, તેમજ નવરાત્રી દરમિયાન પ્રસાદીનો લાભ દર્શનાર્થીઓ લઈ શકશે અને આ કોરોનાની મહામારીના હિસાબે આજના દિવસે જે પદયાત્રા હોય તેનો કાર્યક્રમ બંધ રાખેલ છે। જય માં ખોડલ। સર્વ દર્શનાર્થીઓને નવરાત્રીનો શુભકામના। આજ રોજ મા ખોડલના સાનધ્યમાં નવરાત્રીનો પહેલો નોરત ચાલી રહ્યો છે। મા ખોડલની કૃપાથી અનેકો ભક્તો માના દર્શન કરીને ધન્ય પામે છે। આજરોજ હજી કોરોનાની મહામારી ચાલી રહી છે, ભક્તો માને પ્રાર્થના કરી વિનંતી કરી કે આ રોગ દુનિયામાંથી નાબૂદ કરે, તેમજ નવરાત્રીના પાવન અવસર ઉપર મા ખોડિયાલના ભક્તો ઘણા માની પ્રાર્થના આરાધના શ્રદ્ધા વિશ્વાસ રાખી અને માના દર્શન કરવા આવે છે। આજરોજ નવરાત્રીમાં દર વર્ષે પણ પદયાત્રા તરીકે હરિભક્તો માતાજીના આવે છે, પણ આ કોરોનાની મહામારીની હિસાબે આજરોજ પદયાત્રા રદ કરવામાં આવી છે, તેમજ ખોડલધામ મંદિરમાં 9 દિવસ યજ્ઞ, માતાજીની ધજા તેમજ થાળ અને માતાજીના અલગ અલગ વાઘા પહેરાવવામાં આવશે, તેમજ માતાજીના દર્શન કરી અને દર્શનાર્થીઓ લાભ લેશે। જય મા ખોડલ। ગૌરવ ગાજીપરા સાથે કિશન મોરબિયા, KTV ન્યૂઝ, વીરપુર।